હેલો ગાઈઝ ડીજી સીડી પર તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવમાં જે ગાળાનો વિકાસ પરીક્ષાલક્ષી એસાઈનમેન્ટ આવેલો છે તેમાં આપણે જે વિભાગ ડી છે તેમાં આપણે જે છે વિભાગ ડીમાં પ્રકરણ નંબર નવનો આપણે સોલ્યુશન જોઈશું તો અહીંયા પહેલાં નંબરનો સવાલ તમને એમ પૂછેલો છે કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો અને તેમને સમજાવવાનો છે તો આ જે સવાલ છે મિત્રો એક્ઝામની દૃષ્ટિએ મોસ્ટ આઈએમપી સવાલ છે તો આ સવાલો કરી લેજો ખાસ તો વાત કરીએ તો એનો આન્સર એમ આવશે કે દરેક પદાર્થ જે છે એ પોતાની સ્થિર અવસ્થા કે પટ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તો જે પણ આમ કહેવા માંગે છે કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થો પર અસંતુલિત બાહ્ય બળ ન લાગશે ત્યાં સુધી જે પદાર્થ સ્થિર અવસ્થામાં હશે ને તો તે સ્થિર અવસ્થામાં જ રહેશે અને જો અચળ વેગથી ગતિ કરતો હશે ને તો તે અચળ વેગી ગતિ સારું જ તેને જ આપણે જડત્વ કહેવામાં આવે છે તો પદાર્થ જે છે એ પોતાની જે અવસ્થામાં થતું જે પરિવર્તન જે છે તેનો વિરોધ કરે છે અને આ જે પોતાની અવસ્થામાં થતું પરિવર્તન વિરોધ કરવાની કોઈ પણ પદાર્થની જે ક્ષમતા હોય છે ને તેને જ આપણે જડત્વ કહેવામાં આવે છે તો આપણે કહી શકીએ કે ભાઈ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ પર જ્યાં સુધી આપણે અસંતુલિત બાહ્યબળ ન લગાવીએ ત્યાં સુધી તે સ્થિર અવસ્થામાં જ રહે છે કેમ કે આપણે વાત કરીએ તો ટેબલ સ્થિર સ્થિતિમાં પડેલું છે અને પુસ્તક જ્યાં સુધી તેના ઉપર અસંતુલિત બાહ્યબળ ન લગાડવામાં આવે ત્યાં સુધી ટેબલ પર પડેલો જે પુસ્તક જે છે એ એમને જ રહેશે એના પર કોઈ પણ પરિવર્તન તમને જોવા મળશે નહીં એવી રીતે વાત કરીએ તો ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થો પર અસંતુલિત પણ જ્યાં સુધી ન લાગશે ત્યાં સુધી તે ગતિમાન પદાર્થ ગતિમાન અવસ્થામાં જ રહેશે જેમ કે આપણે એક ઘર્ષણ રહિત ધડાની વાત કરીએ તો ઘર્ષણ રહીત સપાટી ઉપર આપણને દડાને ગતિ કરાવીએ તો જે દડો જે છે એ પોતાની જે અચળ ગતિ પ્રાપ્ત કરેલો છે એ ગતિમાં જ ગતિ કરતો રહે છે જ્યાં સુધી તેના ઉપર અસંતુલિત બાહ્યબળ ન લાગે ત્યાં સુધી પરંતુ વાસ્તવમાં જે ઘર્ષણ રહી સપાટી બનાવવી એ શક્ય નથી તેથી આ જે છે એ વાસ્તવિક જીવનમાં તમને જોવા મળતું નથી એવી રીતે ન્યૂટન ગતિ ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ જે છે એ તમને લખવાનું છે અને એ ફિઝિકવલ ટુ એમ એ સૂત્ર તારવાનું છે આની આ સવાલ પણ મિત્રો તમારા માટે ખૂબ જ આયામપી છે યાદ રાખજો મિત્રો કે જે પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર જો હોય છે ને તે તેના પર લાગતા અસંતુલિત બાહ્ય બળ જેટલો જ હોય છે અને જે પળની દિશામાં હોય છે એ આપણને સાબિત કરવાનો છે હવે આપણે સાબિત કેવી રીતે કરશો મિત્રો તો આપણે સૌથી પહેલાં તો જોઈએ તો આપણને સાબિત એમ કરવાનું છે કે એ ફિઝિકવલ ટુ એમ એ આ સાબિત કરવા માટે આપણે શું કરતું તો કે આપણે ધારી દઈએ કે કોઈ એક એમ દળનો પદાર્થ જે છે એ સુરેખ પથ પર જે છે એ તમારો યુ જેટલા પ્રારંભિક વ્યક્તિ ગતિ કરે છે હવે ટી સમય પર તેની અછળ પ્રવેગી ગતિ કરી એફ બળની હેઠળ છે યુ પરથી વી જેટલો થઈ જાય છે હવે આ પદાર્થ જે છે એ દળ એનો એમ છે તો આમાં તમે હવે છે વેગમાનનો જે ફેરફાર થયો છે ને એ સૌથી પહેલાં તમે ગોતી લો તો તમે વેગમાનનો ફેરફાર કેવી રીતે કહો છો તો પ્રારંભિક જે વેગમાન હતું એને આપણે પી વન લખી દઈએ તો પ્રારંભમાં તેનો દળ જે હતું એમ જ હતું અને તેનો જે વેગ હતો એ યુ હતો હવે આપણે અંતિમમાં વાત કરીએ તો અંતિમમાં તો તેનો દળ તો એ જ ને એ જ રહેશે પરંતુ જે તેનો વેગ જે છે એ બદલાઈને વી થઈ જાય છે તો પ્રારંભિક જે વેગમાન છે એ એમ યુ થશે અને અંતિમ વેગમાન જે છે એ તમારો એમ વી થશે હવે શું કરશું મિત્રો કે આપણે વેગમાનનો ફેરફારનો દર લઈ લઈએ હવે વેગમાનનો ફેરફારનો દર શું થશે મિત્રો તો જે તમારો પી પી ટુ છે એ પી ટુમાંથી પી વન બાદ કરી દો અંતિમમાંથી પ્રથમ વાત કરી દેશો તો તમને વેગમાનનો ફેરફારનો દર મળી જશે હવે અંતિમ વેગમાન જે છે એ તમારો જે છે એમ વી છે અને પ્રારંભિક વેગમાન જે છે એ તમારો એમ યુ છે હવે આપણે શું કરશું કે બંનેમાંથી જે છે એ તમે એમને કોમન કાઢી લો તો એમ કોમન લઈ લેશો મિત્રો તો અહીંયા ખાલી વસશે વી અને અહીંયા ખાલી વસશે યુ તો આવી રીતે તમારું સૂત્ર બનશે કે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ વી માઇનસ યુ હવે વાત કરીએ તો આપણે વેગમાનનો ફેરફારનો દર લેવાનો છે મિત્રો હવે વાત યાદ રાખજો મિત્રો કે જ્યારે પણ તમને આ ફિઝિક્સમાં એમ કહેવાય ને કે દર લેવાનો છે તો દર એટલે કે તેને જે પણ તમારો રકમ મળેલી છે ને તેને ટી વડે ભાગી દેવાનો તો તે છે એ તમને દર મળી જશે એટલે કે કોઈ પણ તમને રકમ કે કોઈપણ વસ્તુ આપેલું હશે તેને સમય વડે ભાગી દેશો તો તમને એનો દર મળી શકે છે તો આપણે વાત કરીએ તો આપણને જે છે એ સૂત્ર મળી ગયું છે કે એમ વી માઇનસ યુ હવે આને એનો દર લેવાનું છે તો આ વેગમાનનો ફેરફાર છે હવે વેગમાનના ફેરફાર ડર લેવું હોય તો બંને વડે બંને જગ્યાએ આપણે ટી વડે ભાગી દઈશું તો તમારું જે છે વેગમાનનો ફેરફારનો તમને દર મળી જશે તો જે છે વેગમાનનો ફેરફારનો દર તમારો થશે એમ વી માઇનસ યુ અપોન ટી હવે આપણે શું કરીશું મિત્રો તો આપણે એમ કહીશું તો જો અહીંયા હવે ન્યૂટનની ગતિમાં જે છે એ બીજા નિયમ પરથી આપણે કહી શકીએ છીએ કે આ જે વેગમાનનો ફેરફારનો જે દર હોય છે તેને જો આપણે બળ કહીએ છીએ તો એની જગ્યાએ જે છે વેગમાનના ફેરફારના દરની જગ્યાએ ડેલ્ટા પી અપોન ટીની જગ્યાએ આપણે એફ લખી શકીએ છીએ હવે તમે આ તો તો એમ આપેલો છે મિત્રો હવે આ જે વી માઇનસ યુ અપોન ટી જે છે એ તમે જોશો મિત્રો તો આ તો તમારો પ્રવેગ બની જશે કેમકે અહીંયા વેગમાં તો ફેરફાર થાય ને કે વી માંથી એટલે કે અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગમાં વાત કરી દો તો આ વેગમાંનો વેગમાં જો ફેરફારનો દર થઈ જશે તો આ વેગમાં થતો ફેરફારનો જે દર હોય છે તેને તો આપણે પ્રવેગ કહીએ છીએ તો અહીંયા વી માઇનસ યુ આપણ ટીની જગ્યાએ એ મૂકી શકો છો મિત્રો તો એફ ઇઝ ટુ તમારું થઈ જશે અહીંયા અચણાકની જગ્યાએ કેમ મૂકી દેજો તો કે એમ એ તમારું એફની જગ્યાએ થઈ જશે હવે એ કે જે છે એ તમારો સપ્રમાણતા અચળાંક છે હવે કેની જગ્યાએ તમે એક મૂકી શકો છો તો તમારો જે છે એ તમારો એકમ મળી જશે દળનો કે દળનો એકમ કેજી છે અને પ્રવેગનો એકમ જે છે મીટર પર સેકન્ડ સ્ક્વેર છે તેથી આપણે જે છે એ તમારો એક એકમ બળની કિંમત જે છે એ તમારું થશે જે છે એ એક એકમ બળની જે એકમ જે છે બનશે કેજી પર મીટર સ્કવેર થશે અને એફ ઇઝ ટુ એમ બની જશે એવી રીતે જે છે તમારી સાબિતી થઈ જશે એવી રીતે બીજા નંબરનો સવાલ છે કે પદાર્થ પર બળની અસર સાના પર આધાર રાખે છે બળનો આઘાત કોને કહેવામાં આવે છે તે સધિશ રાશિ છે કે અધિશ રાશિ છે એસઆઈ એકમ તમને બતાવવાનું છે તો એનો આન્સર જોઈએ મિત્રો તો પદાર્થ પર થતી બળની અસર કયા કયા તમને પર પર આધાર આધાર રાખે છે તો તો પહેલો રાખશે કે પદાર્થ લાગતા બળના કેટલા કેટલા નો તેના પર બળ લાગે છે તેના પર એક તો આધાર રાખશે બીજો આધાર લાગે છે કે આ બળ કેટલા સમય સુધી પદાર્થો પર લાગે છે અને ત્રીજો આધાર લાગે છે કે બળની દિશા પર આધાર રાખે છે હવે વાત કરીએ તો બળની આઘાત કોને કહેવામાં આવે છે મિત્રો તો બળ અને તે લાગતું હોય તે દરમિયાન સમય તે લાગતું હોય તે દરમિયાન સમયના ગુણનફળને તેનો બળનો આઘાત કહેવામાં આવે છે તો પદાર્થ પર લાગતું બળ અને તે લાગતું હોય તે સમયે સમયનો ગુણનફળ આ બંનેનો ગુણનફળ કરશો ને તો તેને આપણે બળનો આઘાત કહેવામાં આવે છે જેને આપણે આઈ વડે દર્શાવીએ છીએ પરંતુ મિત્રો તમે જોશો તો તમને જેમ કીધું હતું કે બળ જે છે એ તો તમારો વેગમાનમાં થતો ફેરફાર અને છેદમાં ટી હોય છે તો તમે અહીંયા ટી ભાગાકારમાં છે અહીંયા તમે લાવી દેશો તો એફ ગુણ્યા ટી થઈ જશે એ હવે એફ t ટી તો તમારો વેગમાનમાં થતો ફેરફાર છે તો તમે કહી શકો છો કે જે બળનો આઘાત હોય છે એ તમારા વેગમાનમાં થતો ફેરફાર જેટલો જ હોય છે તો આ જે તેનો એકમ જે છે તમારો વેગમાનમાં થતાં ફેરફારને એકમ જેટલું જ થવું જોઈએ તો કેજી પર મીટર ઇન્ટુ ઇનવર્સ થશે અથવા તો ન્યૂટ્રન ઇન્ટુ સેકન્ડ તમારું જે છે તેનો એકમ બનશે એવી રીતે વાત કરીએ તો તમારો નેક્સ્ટ સવાલ એમ પૂછેલો છે કે વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને તેને સાબિત કરો આ સવાલ પણ મિત્રો તમારી એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી સવાલ છે મોસ્ટ ઓફલી બધા એક્ઝામોમાં આ સવાલ પૂછાય છે તો આ વેગમાન સંરક્ષણનો નિયમ શું છે એ આપણે વાત કરીએ આપણે ધારી લઈએ કે આપણી પાસે બે પદાર્થો છે એક બે દડા જે છે એકનું નામ છે એ અને બીજાનું નામ છે બી હવે એ દડા જે છે ને એ અને બી દડો જે છે એ શું કરે છે કે આ જે બે દડાઓ જે છે શું કરે છે કે એક પોતાની જે છે સ્થિર અવસ્થામાંથી ગતિ અવસ્થામાં ગતિ ગતિ કરે છે અહીંયા હવે આનો દળ જે છે એ એમ એ છે અને આનો જે દળ છે એ એમ બી છે હવે પ્રારંભમાં તેમનો વેગ છે વી એ અને આનો વેગ હતું યુ બી તો આ પ્રારંભિક વેગ હતું આ વે શું કરે છે કે આ બંને દડાઓ ગતિ કરે છે ગતિ પછી એક આ જે છે એ બી આ જે દડા એનું જે વેગ હતું દડા બી કરતાં વધારે હોવાથી શું કરે છે કે આગળ જઈને દડા બી સાથે તે અથડાઈ જાય છે અને અથડાયા પછી પણ શું કરશે કે અહીંયા જે છે અથડા આ પહેલાં બંને દડા ગતિ કરતા હતા આ દડાની જે ગતિ હતી એના કરતાં વધારે હતી હવે આ દડાઓ જે છે એકબીજા સાથે આગળ જઈને અથડાય છે અથડાયા પછી જે છે તેમનો જે વેગ જે છે એ તમારો વી એ અને વી બી થઈ જાય છે તો આ જે દડાઓમાં જે વેગમાનનું પરિવર્તન થયું છે એના વિશે આપણને વાત કરવાનું છે તો સૌથી પહેલાં વાત કરીએ તો પહેલાં અથડામણ પહેલાંની વાત કરીએ તો અથડામણ પહેલાં જે છે તેમના વેગમાન શું થયેલું હશે તો એ દડાનું જે તમારો વેગમાન જે છે એ તમારો એમ એ થશે અને જે યુ એ તમારું વેગ હતું એવી રીતે બી દળાનું જે વેગમાન હતું એ સમયે તમારું શું હતું કે એમ બી અને યુ બી હતું હવે કુલ વેગમાન તમારું કેટલું થઈ જશે મિત્રો તો આ બંને વેગમાનનો તમે સરવાળો કરી દેજો તો કુલ વેગમાન જે છે પી ઓફ આઈ બરાબર તમારું થઈ જશે એમ એ યુ એ પ્લસ એમ બી વી બી હવે શું કરશું મિત્રો તો હવે જે છે અથરામણ પછીની વાત કરશું અહીંયા અથરામણ પહેલાંની આપણે વાત કરી લીધું છે હવે આપણે જે છે એ અથરામણ પછીની વાત કરીએ કે અથરામણ પછી શું થાય છે મિત્રો તો દડા એના વેગમાનમાં જે તમારો થશે આપણે ધારી લઈએ કે પી ઓફ એડ એસ જે છે તો દડાનો એ એનો વેગમાન જે છે તમારો અથરામણ પછી જે છે વેગ બદલી જાય છે અહીંયા દડા એનો વેગ વી થઈ જાય છે અને દડા બીનો વેગ જે છે એ વી થઈ જાય છે તો દડા એનો પી પી એ ડેસ તમારો થઈ જશે એમ એ વી એ એવી રીતે ધડા બી નો વેગમાન જે મારો એમ વી અને વી બી થઈ જશે હવે અંતિમ વેગમાન તમારું શું થશે તો આ બંનેનો સરવાળો થઈ જશે તો આ બંનેનો તમે સરવાળો કરજો તેને આપણે જે છે તે આપણે પી ઓફ જે છે એ એને તમે પી ઓફ ટી કહી શકો છો હવે એને તમારું થઈ જશે કે એમ એ વી એ પ્લસ એમ વી વી બી તમારું થઈ જશે આને સમીકરણ નંબર બે નામ આપી દેજો હવે તમે શું કરશો મિત્રો કે ટી સમયમાં દડા એમાં જે વેગમાનનો ફેરફાર થાય છે એ તમે વાત કરીએ તો અહીંયા જે છે દડા એમ પહેલાં શરૂઆતમાં પી ઓફ અંતિમ વેગ જે છે પી ઓફ એ ડે છે અને પ્રારંભિક વેગ છે એ તમારો પી ઓફ એ છે દડા એ માટે આપણે વાત કરીએ છીએ અત્યારે તો એમ વી માઇનસ વી અને એમ એ માઇનસ વી યુ એ તમે લઈ શકો છો હવે વેગમાનનો ફેરફારનો દર લેવાનો હશે તો મિત્રો તેમ જેમ તમને કીધું કે અહીંયા જે છે છેદમાં ટી લઈ શકો છો તો છેદમાં ટી લઈ લેજો તો તમારો વેગમાનનો ફેરફાર થઈ જશે તો તમે અહીંયા કહી શકો છો કે અહીંયા ધડા એ માટે વેગમાનનો ફેરફારનો જે દર છે એ તમને જે છે એમ એ વી એ માઇનસ એમ એ એમ એ યુ એ અપોન ટી થઈ જશે એને આપણે સમીકરણ નંબર ત્રણ નામ આપી દઈએ એવી રીતે વાત કરશો મિત્રો તો હવે આ જે છે વેગમાનનો ફેરફારનો દર તેને તો આપણે બળ કહીએ છીએ તો તમે કહી શકો છો કે ભાઈ ધડા એ પર ધડા બી દ્વારા જે લાગતું બળ જે છે એફ ઓફ એ બી બરાબર તમારું થશે એમ એ યુ એમ એ એ માઇનસ એમ એ યુ એ અપોન ટી એવી રીતે વાત કરીએ તો ધડા એ જ પ્રમાણે ધડા બી પર ધડા એ દ્વારા જે લાગતું બળ છે એ તમારું શું થશે તો એમ બી વી બી માઇનસ એમ બી યુ બી અપોન ટી આવી રીતે ધડા બી પર લાગતું બળ થઈ જશે હવે આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ પદાર્થો પર લાગતું બળ હોય છે એ લાગતું જે બળ હોય છે એ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે જે આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પર જોઈ ગયા છે તો આપણે કહી શકીએ કે ધડા એ દ્વારા જે ધડા બી પર લાગતું બળ હશે ને એટલું જ બળ ધડા બી દ્વારા ધડા એ પણ લાગશે પરંતુ એ બંને બળ એક પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગશે ધડા એ પર બળ આ દિશામાં લાગશે તો ધડા બી પર બળ આ દિશામાં લાગશે તો આવી રીતે જે છે એ બંને જે બળ જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગશે તો તમે કહી શકો છો કે ભાઈ આ જે બંને બંને બળો જે છે કે આ જે બંને આ બળ અને આ બળ બંને સમાન મૂલ્યના ને પરસ્પર વિરુદ્ધ દિશાના હશે તેથી આપણે કહી શકીએ કે આ જે છે અહીંયા તમે માઇનસની નિશાની મૂકી દેજો હવે જે છે અહીંયા બંને ટી ટી તમારું કેન્સલ થઈ જશે હવે તમે શું કરશો મિત્રો તો અહીંયા માઇનસની નિશાની તમે અંદર લઈ જશો તો તમારું નિશાની જે છે એ બદલાઈ જશે તો અહીંયા જે છે એ એમ બી વી બી એમ બી અને યુ બી જે છે એ પ્લસમાં થઈ જશે અને એમ વી અને વી બી માઇનસમાં થઈ જશે એવી રીતે આ તો નેમ જ રહેશે એમ એમ એ વી એ માઇનસ એમ એ યુ એ હવે તમે શું કરશો મિત્રો તો અહીંયા જે છે તમે એમ કરી શકો છો કે અહીંયા જે તમારો જે તમને અહીંયા આપી દીધેલો છે કે જે તમને અહીંયા અહીંયા આ તમારું જે છે તમે શું કરી શકો છો કે અહીંયા એમ બી એમ બી અને તમારો એમ બી અને યુ બી જે છે તેને અહીંયા આ બાજુ લાવી દો અને અહીંયા એમ એ અને યુ એ જે છે તમને આ બાજુ લાવી દો તો તમારું જે છે કંઈક આવી રીતે બની જશે કે એમ એ યુ એ એવી રીતે જે છે તમારો એમ બી વી બી એવી રીતે એમ એ યુ એ બરાબર એમ બી વી યુ બી એવી રીતે વાત કરીએ તો કુલ પ્રારંભિક વેગમાન જે છે અને અંતિમ વેગમાન જે છે એ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના તમારા થઈ ગયા છે તો આપણે આ પરથી કહી શકીએ છીએ કે જ્યારે દડા પર કોઈ બાહ્ય બળ ન લાગતું હોય તે દરમિયાન વેગમાન બદલાતું નથી એટલે કે જે તમારું વેગમાન જે છે તેનું સંરક્ષણ થાય છે આ આદર્શ સંઘાતના પ્રયોગ પરિણામ પરથી આપણે કહી શકીએ છીએ કે જ્યારે પણ અસંતુલિત બાહ્યબળ ન લાગતું હોય ત્યારે બે વસ્તુઓ અથડામણ પહેલાનો વેગમાનનો સરવાળો અને અથડામણ બાદનો સરવાળો સમાન જ રહે છે જેને આપણે વેગમાન સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે એટલે કે અસંતુલિત બાહ્યબળની ગેરહાજરીમાં બે પદાર્થો આંતરક્રિયા દરમિયાન અથડામણની ઘટનામાં બે પદાર્થોનું કુલ વેગમાન લગભગ લગભગ અચળ રહે છે અને તેનો વેગમાનનું સંરક્ષણ થાય છે જેને આપણે વેગમાન સંરક્ષણનો નિયમ કહીએ છીએ એવી રીતે આપણને વૈજ્ઞાનિક કારણો આપવાના હતા કે વાહનોના ટાયરો ખડબચડા રાખ ખડબચડા રાખવામાં આવે છે અને બીજો આવતો કે કેળાની છાળ પર પગ પડે ત્યારે આપણે લપસી જવાય છે તો પહેલાં આપણે કેળાની છાળ પર પગ પડે ત્યારે લપસી જવાય છે એના આન્સર જોઈએ તો જ્યારે પગ અને જમીન વચ્ચે ઘર્ષણ બળને કારણે જે છે આપણે ચાલી શકીએ છીએ હવે શું થાય છે કે જ્યારે આપણો પગ કેળાની છાળ પર પડે છે ને તો પગ જમીનના ઘર્ષણથી છૂટી જાય છે અને જે કેળાના કેળા ઉપરના છાલ પર પડે છે ત્યારે કેળાની જે છાલ છે એ લીસી હોય છે હવે લીસી હોવાથી શું લાગે છે કે તે વખતે આપણને ઘર્ષણ લાગતું નથી અને ઘર્ષણ ન લાગના હોવાને કારણે જે છે આપણે લપસી જવાય છે એવી રીતે વાત કરીએ તો વાહનોના ટાયરો ખરબછડા રાખવામાં આવે છે કેમ રાખવામાં આવે છે મિત્રો કેમ કે વાહનોના ટાયર ખરબચડા સપાટીને લીધે જ વાહનો ગતિમાં હોય ત્યારે તે જમીન અને જમીન વચ્ચે ઘર્ષણ વધે છે હવે જમીન વચ્ચે ઘર્ષણ વધે છે તેથી જ પૂરતા ઘર્ષણ ઘર્ષણ બળને કારણે વાહનો જે છે એ જમીન સરકી શક સરકી શકતું નથી અને જો વાહન અને જેથી જ સરકી ન જાય છે અને તેથી જ વાહન ચલાવવાનું જે છે સલામતી રહે છે જો આ ખરગચળું ન રાખવામાં આવે તો વાહન જે છે એ જે છે એ સરકી જશે અને આ કોઈ પણ અકસ્માત થઈ શકે છે તો ફાઇનલી દિસ ઇઝ ધ એન્ડ ઓફ અવર લેક્ચર થેન્ક્સ ફોર વોચિંગ ધીસ એન્ડ ગોટ બેસ્ટ યુ ઓલ